चलो विद्यार्थी मित्रों, यूनिट नंबर छे 6 अने वीडियो लेक्चर छे 5 अने तमारी सप्लिमेंटरी बुक में यूनिट पेज नंबर 29 ऊपर आपेलू छे। तो अत्यार सुधीनी स्टोरी आपणे जोई के रेलवे स्टेशन ऊपर एंडरसन पोलिसमेन ने एक बेचैन नजरवाळो माणस देखाय छे अने एने शंका पड़े छे के आ माणस चोर छे, एटला माटे एनी पासे रहेली सूटकेसनी थोड़ीक प्रश्नोत्तरी थोड़ीक इन्क्वायरी करवामां आवे छे अने इन्क्वायरीने अंते एवुं साबित थाय छे कि खरेखर आ माणस चोर छे। तो हवे शुं थाय छे आपणे आगळ जोईए। द कंटेन्ट्स ऑफ ध सस्पेक्ट्स पॉकेट्स डोंट इन्क्लूड। तो आ माणस कहे छे જે કાંઈ એણે વાત કરેલી એ મુજબની કોઈ પણ વસ્તુ એના ખિસ્સામાંથી નીકળતી નથી, જેથી કરીને પૂરેપૂરું સાબિત થઈ જાય છે કે આ માણસે અગાઉ જે કાંઈ સ્ટોરી બનાવેલી તે ખોટી હતી। અ કી ટુ ધ બ્રીફ કેસ, એણે એમ કીધેલું કે ભાઈ મારી સૂટકેસ છે એ લોક કરેલી હતી અને આ સૂટકેસમાં લોક નથી। જો અગાઉ ખરેખર એની સૂટકેસ લોક કરેલી હોય તો બ્રીફકેસની ચાવી એના પોકેટમાંથી અત્યારે નીકળવી જોઈએ, પણ જે નીકળતી નથી। ધ રિટન પાર્ટ ઓફ ધ ટિકિટ, અને એક્સકર્ઝન ટિકિટ છે તો એની રિટર્ન ટિકિટ એમાં એની સાથે હોય, એ રિટર્ન ટિકિટ પણ અત્યારે ફોટોમાં આપણે જોઈ શકીએ છીએ કે એવી કોઈ ટિકિટ નથી કે જે એના ખિસ્સામાંથી નીકળી હોય। ઇનફ કેશ ફોર બાઇંગ બુક્સ, પછી એ માણસે એવું કીધેલું કે ભાઈ પુસ્તકો ખરીદવા માટે હું આ ગામમાં આવેલો સેકન્ડ હેન્ડ બુક ખરીદવા માટે, પણ આપણે ફોટામાં જોઈ શકીએ છીએ કે એના ખિસ્સામાં જાજા કોઈ એવા રૂપિયા નથી કે જેની અંદરથી પોતે સેકન્ડ હેન્ડ બુક્સને ખરીદી શકે। ફિંક વોઝ અરેસ્ટેડ, તો આ બધી જ વાતો ઉપરથી બહુ સરળતાથી સાબિત થઈ ગયું કે મિસ્ટર ફિંક નામનો માણસ છે એ ખરેખર ચોર હતો અને એણે આ બધી જે વાત કરી એ બિલકુલ ખોટી હતી, એટલે એને અરેસ્ટ કરવામાં આવ્યો। ફિંક વોઝ અરેસ્ટેડ, સાદો ભૂતકાળ પેસિવ વોઇસ, એની ધરપકડ કરવામાં આવી। એન ચાર્જ્ડ, અને પછી એની ઉપર આરોપ મૂકવામાં આવ્યો। ચાર્જનો મતલબ થઈ તોમત મૂકવી અથવા તો આરોપ મૂકવો। ઇટ વોઝ ઇઝી ટુ ફાઇન્ડ ધ ઓનર ઓફ ધ બ્રીફકેસ, હવે બ્રીફકેસના સાચા માલિકને ગોતવો ખૂબ જ સરળ હતો। ઇટ ટર્ન્ડ આઉટ ધેટ હી હેડ પુટ હિઝ બ્રીફકેસ ડાઉન વાઇલ બાઇંગ અ ન્યૂઝપેપર। તો ઘટના કઈ રીતે બની હશે, કેવી રીતે મિસ્ટર ફિંકે આ માણસની સૂટકેસની ચોરી કરી હશે એ વાત આવે છે કે જ્યારે કોઈ માણસ છે એ પોતાની સૂટકેસ નીચે રાખી અને ન્યૂઝપેપર ખરીદવા માટે કોઈ તરફ ટર્ન કરતો હશે અથવા તો ન્યૂઝપેપર વેચવાવાળાને પૈસા દેતી વખતે થોડી વાર માટે સૂટકેસ નીચે મૂકે છે, એન્ડ જસ્ટ ઇન અ વિંક, અને આંખના પલકારામાં, જસ્ટ ઇન અ વિંક એટલે કે તરત જ, ઇટ હેડ ડિસઅપિયર્ડ, અને એ દરમિયાન આ મિસ્ટર ફિંકે એ માણસની સૂટકેસ લઈ લીધી અને ટોળાની અંદર ગાયબ થઈ ગયો। ડિસઅપિયર થવું મતલબ કે ગાયબ થવું, અદૃશ્ય થવું। ધ બેગ પિકર કુકડ અપ, અને પછી જે સૂટકેસ ચોરનારો હતો, સૂટકેસ ચોરનાર માટે અહીંયા જો નવો શબ્દ આવેલો છે બેગ પિકર, તો એ માણસે શું કર્યું કે કુકડ અપ એટલે કે એક નવી સ્ટોરી બનાવી કાઢી પોલીસને જોઈને। અ વેરી ગુડ સ્ટોરી, નો ડાઉટ મિસ્ટર ફિંકે જે ચોર છે એણે સ્ટોરી સારી બનાવી, બટ ઈ ફરગોટ ટુ મેચ થિંગ્સ ઇન ધ બેગ વિથ ધ થિંગ્સ ઇન હિઝ પોકેટ, પણ એના ખિસ્સામાં જે વસ્તુઓ હતી એ વસ્તુઓ શું છે અને એ વસ્તુઓને સ્ટોરીની અંદર સામેલ કરવાનું આ માણસ છે ભૂલી ગયો, જેથી કરીને એ પકડાઈ જાય છે, બરાબર। તો ચાલો આ સાથે જ આપણું આ સપ્લિમેન્ટરીનું છઠ્ઠું યુનિટ છે એ પૂરું થયું અને દરેક વિદ્યાર્થીઓએ આની અંદર જે ડિફિકલ્ટ મિનિંગ હોય એ એક નોટબુકમાં સરસ રીતે વ્યવસ્થિત લખી લેવાના છે, લખી જ લેવાના છે, એટલું જ નહીં પણ સારી રીતે એને પાકા પણ કરજો, કારણ કે જેટલું તમારું શબ્દ ભંડોળ, જેટલી વોકેબ્યુલરી તમારી વધારે સારી એટલું તમારું ઇંગ્લિશ સારું। અને હંમેશા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જેટલા તમે શબ્દ ભંડોળમાં વધારો કરશો, વોકેબ્યુલરીમાં વધારો કરશો, એ તમને લાઈફ ટાઈમ યુઝફુલ થશે, એવું નથી કે ધોરણ 10ની બોર્ડની એક્ઝામમાં જ ઉપયોગી થશે, બરાબર। એટલે શબ્દ ભંડોળ સારું હોવું એ ખૂબ જ જરૂરી બાબત છે।